એવા સોલંકી રાજવંશની હું મહારાણી છું. પાટણમાં મુદરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, ઉમરપટ સોલંકી, પછી પાટણની ગાદી પર આવનાર મહારાજા ધીરાજ અજયપાલ દેવની હું ધર્મપત્ની અને પાટણની રાણી છું. બચપનમાં હું ઘોડેસવારી, તલવારબાજી અને તીરંદાજીની તાલીમ લઈને મારા પિતા રાજાશ્રી પરમરસિંહની છત્રછાયામાં મોટી થયેલી. કદમ વંશની ગોવાની હું રાજકુમારી આજે પાટણની રાણી છું. મારા પતિ પાટણની ગાદી પર આવ્યા પછી 2 વર્ષ સુધી ગુજરાતની ગાદી પર શાસન ચલાવ્યું, પરંતુ તેમને ડગાથી મારી નાખતા હું વિધવા બની. પણ ગુજરાતની ગાદી નધારી ન બને તે માટે એક સ્ત્રી હોવા છતાં સાહિત્ય ગુજરાતનું શાસન ચલાવ્યું. ગુજરાત પર આક્રમણ કરવાનું નામ પણ ન લીધું. જે મોટા મોટા રાજાઓને હરાવી દીધા હતા, પરંતુ મારા રાજપૂત સામંતો અને મારી પ્રજાને આંચ ન આવે તે માટે રણભૂમિમાં કૂદી પડી હતી. એક નારી જ્યારે રણભૂમિમાં ઉતરે છે ત્યારે ચંડીનું રૂપ ધારણ કરે છે. ચંડિકા બની મેં મહંમદ સેનાને પ્રેમ નખ્યાર કરી નાખેલી છે. ભારતભૂમિમાં ભારતવર્ષની રક્ષા માટે મારા જેવી લાખો નાયકા દેવી પાસે એવી ગુજરાતની અને ભારતની પાવન ભૂમિને મારા પુત્રી પતિ મંદિર. અરે હર મહાદેવ, જય ભવાની.